જય સ્વામિનારાયણ. જેડેસ ટીવીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જેડેસ ટીવીના માધ્યમથી ઉત્સવ પ્રસંગો તહેવારોની દરેક માહિતી આપણને મળતી આવે છે અને હજી પણ મળતી રહેશે. ફરીવાર જેડેસ ટીવીના માધ્યમથી આપ સર્વેનું, ભાઈઓ બહેનો દરેકનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિની અંદર ઉત્સવો તહેવારો મનાવવા માટે ઘણા બધા વિકલ્પો શાસ્ત્રમાં બતાવેલા છે, પણ દરેક વિકલ્પો પૈકી એક વિકલ્પ એટલે ભગવાનની ભક્તિ. કેમ કરીને ભગવાનની ભક્તિ કરવી, કેમ કરીને ભગવાનનું ભજન કરવું, એ આપણો સૌથી મોટો અને સૌથી સરળ રસ્તો છે. હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર ઉત્સવ માનુપ્રિયા કહેતા માનવો માટે, મનુષ્યો માટે ઉત્સવ એ અતિ પ્રિય બતાવવામાં આવેલા છે. એમાં અત્યારે દિવાળીની સિઝન ચાલે છે, દિવાળીના તહેવારો પણ થોડાક દિવસોમાં આપણે બધા એને ઉજવવાના છીએ, પણ એ દિવાળી આપણે ઉજવીએ છીએ એની પાછળનો હાર્દ શું છે? એવું કહેવાય છે કે આસો વધી અગિયારસ એટલે રમા એકાદશીથી લઈ અને કારતક સુધી પૂર્ણિમા એટલે એ તુલસી વિવાહ સુધી જે પ્રસંગ આવે છે એ અતિ પવિત્ર અને અતિ ભગવદીય તહેવારો અને અતિ ભગવદીય દિવસો મનાવવામાં આવે છે. આજે આપણે ધનતેરસ વિશે વાત કરવાની છે. ધનતેરસ એટલે શું? જૂના જમાનામાં લોકો એવું માનતા કે ધનતેરસ એટલે ધન ધોવાનો તહેવાર. ધન ધોવું એટલે શું? તો કે પાણી, આપણું ધન એટલે કે આપણી નોટો કે આપણા સિક્કાઓ આખા વર્ષના મેલા થયા હોય તો એને પાવડરથી કે સાબુથી ધોવું, એનું નામ ધન ધોવું નહીં. પણ આપણી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનો સદુપયોગ થાય, આપણે જે આખા વર્ષમાં જે આપણે સંપત્તિ આપણી પાસે આવી છે, સંપત્તિમાંથી આપણે કેટલો એનો સદુપયોગ કર્યો છે, એનો જે સરવાળો બાદબાકી કરું, એનું નામ સાચી ધનતેરસ છે. ધનતેરસ એ ભારતીય હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર સુવર્ણ માટેનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સૌથી વધારે સુવર્ણ લોકો લેતા હોય છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે સુવર્ણ લેવાથી ક્યારેય પણ આપણા જીવનમાં સુવર્ણ કે તો આપણા ઘરની અંદરથી સુવર્ણનો નાશ થતો નથી, હંમેશા દિવસે 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 વૃદ્ધિ થતી હોય છે. એની પાછળ પણ એક નાનકડી કથા છે. એવું કહેવાય છે કે એક વખત ભગવાન વિષ્ણુ ને ભગવાન નારાયણ બંને જણા પોતે પોતાના લોકમાં બેઠા બેઠા વિચાર કરતા હોય છે કે લાવો મર્ત્યલોકમાં જઈએ. ભગવાન વિષ્ણુને થાય છે કે મર્ત્યલોકમાં જઈએ પણ હું એકલો જઉં. આવો વિચાર કરીને ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ એ મર્ત્યલોકમાં આવવા માટે નીકળે છે ત્યારે લક્ષ્મીજી કહે છે પ્રભુ મારે પણ તમારી સાથે આવવું છે. ત્યારે ભગવાન કહે છે મારી સાથે આવવું હોય તો આવો, પણ ત્યાં આવ્યા પછી હું કહું એમ તમારે કરવાનું. લક્ષ્મીજી કહે છે પ્રભુ જેવું તમે કહેશો એમ હું કરીશ. આમ માની અને લક્ષ્મીજી ને પ્રભુ બંને જણા આકાશના માર્ગેથી પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પર આવી અને એક ઘનઘોર જંગલ, એ જંગલમાં એક સરસ મજાનું વૃક્ષ, એ વૃક્ષની નીચે બિરાજમાન થયા. ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, તમે આ વૃક્ષની નીચે બેસજો, હું થોડીક વારમાં એક ભક્તને મળીને આવું છું. આવું કહીને ભગવાન ત્યાંથી ચાલ્યા જાય છે. ભગવાન જે દિશામાં ગયા એ દક્ષિણ દિશા હતી. લક્ષ્મીજીને થાય છે ઘણો બધો સમય થઈ ગયો પણ પ્રભુ આવ્યા નહીં. સ્ત્રીનો સ્વભાવ સહેજે ચંચળ સ્વભાવ હોય અને જે ના પાડીએ એ પહેલાં કરે, એટલે લક્ષ્મીજીને થાય છે કે પ્રભુ હજી ન આવ્યા, હજી ન આવ્યા, હજી ન આવ્યા. એટલે લક્ષ્મીજી પણ ઊભા થઈ અને પ્રભુની પાછે પાછળ પાછળ જે પ્રભુના પગલાં હતા, ભગવાનના જે ચરણારવિંદ હતા, દક્ષિણ દિશામાં ચાલવા લાગ્યા. ચાલતા 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 એક સરસ મજાનું શેરડીનું ખેતર આવ્યું. લક્ષ્મીજીને થયું સર સુંદર મજાની શેરડી છે, લાવો શેરડી હું જમું. એટલે શેરડીના સાંઠા તોડી તોડી લક્ષ્મીજી શેરડી એ ખાવા લાગ્યા.
આગળ ગયા સુંદર મજાનું એ એક બીજું ખેતર આવ્યું કે જે ખેતરની અંદર સરસ મજાના એ સરસોના એ ફૂલો હતા. એ બધાને જોઈ લક્ષ્મીજીનું મન લોભાણું. ફરી વાર લક્ષ્મીજીએ સરસોના ફૂલ તોડ્યા અને ફૂલને તોડીને હજી આગળ જતા હતા ત્યાં ભગવાનને જોયા. ભગવાનને જોઈ લક્ષ્મીજી બી ગયા. લક્ષ્મીજીને થયું કે હમણાં ભગવાન ક્રોધાયમાન થશે અને મને શ્રાપ આપી દેશે. અને ભગવાનને થયું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એ જ વખતે ભગવાનને શ્રાપ દીધો કે હે દેવી, તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું માટે તમે આ કિસાનના ખેતરમાંથી, આ કહેતા એક ખેડૂતના ખેતરમાંથી તમે ફરતા ફરતા આવ્યા છો ને, અને એક ખેતરનું તમે નુકસાન કર્યું છે એટલે 12 વર્ષ સુધી તમારે કોઈ ખેડૂતને ત્યાં કામ કરવું પડશે અને 12 વર્ષ પછી તમારો શ્રાપ પૂરો થશે. લક્ષ્મીજી પણ ભગવાનના શ્રાપનો સ્વીકાર કરે છે, પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે આપણે એ શ્રાપ ભોગવવો જ પડશે. કરેલું કર્મ એ તો ભોગવવું જ પડશે. ભગવાનની આજ્ઞા લઈ અને કોઈ સારા ખેડૂત હોય, ગરીબ ખેડૂત હોય એની શોધમાં લક્ષ્મીજી નીકળી જાય છે. અને એક દંપતી એમને ગમ્યું કે જે ગરીબ હોય છે સાથે સાથે સાત્વિક હોય છે. લક્ષ્મીજી પણ એ ફાટેલા તૂટેલા કપડાં પહેરી અને ખેડૂતને ત્યાં રહેવા લાગ્યા. અને ખેડૂત એ બંને દંપતી અને લક્ષ્મીજી એમ કહીને 3 જણા એ પોતાના ઘરમાં રહે, આખો દિવસ ખેતરનું કામ કરે. આમ સમય જતાં 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 12 વર્ષ પૂરા થઈ ગયા અને 12 વર્ષના અંતે ભગવાન નારાયણને થયું કે હવે લક્ષ્મીજીનો સમય પૂરો થઈ ગયો છે, હવે લક્ષ્મીજીને પાછા બોલાવી લઈએ. એટલે ભગવાન લક્ષ્મીજીની પાસે આવ્યા. લક્ષ્મીજીને કહે છે કે દેવી, 12 વર્ષનો શ્રાપ તમારો પૂરો થયો, હવે તમે પાછા આવતા રહો. ત્યારે લક્ષ્મીજી કહે છે કે પ્રભુ, 12 વર્ષનો શ્રાપ તો પૂરો થઈ ગયો પણ મને આ ખેડૂત પરિવાર સાથે એટલી બધી ગાંઠ, મિત્રતા અને મૈત્રી થઈ ગઈ છે કે હવે મારે આવવાનું મન નથી. ત્યારે ભગવાન સમજાવે છે કે દેવી, આ તો માનવ સૃષ્ટિ કહેવાય. આપણે તો બધાએ એ આજે તમે મારા પત્ની છો, સાથે સાથે લક્ષ્મી છો, માટે તમારે તો એ અમારા ધામમાં આવવું પડશે. ત્યારે લક્ષ્મીજી કહે છે, આવું ખરી પણ એક શરતે, તમે આ કિસાનને, આ ખેડૂતને કહો અને ખેડૂત જો મને રજા આપે તો હું આવું, ખેડૂતની રજા વગર હું આવું નહીં. ફરી વાર લક્ષ્મીજીએ ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનને પાછા મોકલી દીધા. ભગવાન પણ પાછા જતા રહ્યા. સરસ મજાનો તહેવારના દિવસો આવતા હતા. લક્ષ્મીજીએ સંકલ્પ કર્યો. લક્ષ્મીજીએ ખેડૂત અને ખેડૂતની પત્નીને કીધું કે તમે બંને જણા ભેગા થઈ અને સરસ મજાના સુંદર વસ્ત્ર પહેરજો. આજે ગંગા નદીને કિનારે જઈ આપણે સરસ મજાના પર્વો ઉત્સવો ઉજવવાના છે એમ વિચારી અને બંને જણા જ્યાં હજી બહાર નીકળે અને એ જ વખતે ખેડૂતના પત્ની અને લક્ષ્મીજી બંને નદી કિનારે ગયા. આ બાજુ ખેડૂત એકલો હતો. ભગવાન નારાયણ પ્રગટ થયા. ભગવાનને જોઈને રાજી રાજી થઈ ગયો, પ્રભુ તમે મારે દ્વાર. ત્યારે ભગવાન કહે છે, તને ખબર છે તારા ઘરમાં જે સ્ત્રી કામ કરે છે કોઈ સાધારણ સ્ત્રી નથી, તો સાક્ષાત લક્ષ્મી છે. માટે એ લક્ષ્મી મારી પત્ની છે, તું મને મારી પત્ની પાછી આપી દે. અને એ વખતે એ ખેડૂતને ખબર પડી કે મારા ઘરમાં જે 12 વર્ષથી રહે છે તો લક્ષ્મી છે. અને એ જ વખતે ભગવાનને કહે છે, પ્રભુ લક્ષ્મી મારા ઘરે આવી છે ને, હું લક્ષ્મીને એમ કહું તું જતી રહે, એ તો ક્યારે શક્ય બનવાનું નથી. હું લક્ષ્મીને નહીં જવા દઉં એમ કહી અને લક્ષ્મીજીના પગમાં પડે. પોતાના ઘરમાં જે સ્ત્રી હોય છે સ્ત્રીના પગમાં પડીને કહે છે, હે દેવી, તમે તો સાક્ષાત લક્ષ્મી છો, તમારો ત્યાગ ન કરાય એમ કહીને માતાજીના પગમાં પડે. માતાજી કહે છે કે હવે તમે જ્યાં સુધી નહીં કહો ત્યાં સુધી હું તમારું ઘર છોડીશ નહીં. અને ખેડૂત અને ખેડૂતના પત્ની પણ કહે છે કે અમે મરી જશું પણ અમે તમને એમ નહીં કહે કે અમારા ઘરમાંથી તમે જાઓ. કારણ કે લક્ષ્મીને કોઈ ન કહે. કદાચ એક સમય એવું લાગે ને તો આપણે ભગવાન બદલી નાખીએ, આપણને ભગવાન બદલતા સંકોચ ન થાય, પણ લક્ષ્મીને કોઈ બદલે નહીં. લક્ષ્મી તો એક જ છે અને એ લક્ષ્મી એટલે સાક્ષાત એ ભગવાન નારાયણના પત્ની. હવે લક્ષ્મીજીએ પણ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ખેડૂત કહે નહીં ત્યાં સુધી જવું નહીં. બંને જણા વચ્ચે થોડી વાતચીત થતી હતી અને એ જ વખતે લક્ષ્મીજી એ ખેડૂતને કહે છે, હે ખેડૂત, આવતીકાલે સરસ મજાનો દિવસ છે, આવતીકાલે સરસ મજાનો મોટો પર્વ છે, ઉત્સવ છે. આવતીકાલે સરસ મજાના 4 કોડા, જેને આપણે કોડિયા જે કહીએ માટીના, એ માટીના વાસણ લઈને જજો, ગંગા નદીને કિનારે જજો અને એ 4 કોડિયા પાણીના ભરી, ગંગાજળના ભરી અહીંયા મારી પાસે લેતા આવજો. ખેડૂત એ 4 કોડિયા લઈ અને પાણીમાં જાય, ગંગાજી પાસે જાય. ગંગાજીમાં જઈને જ્યાં કોડિયા બોળે
ગંગાજીમાં ગંગાજળમાંથી ચાર હાથ નીકળ્યા અને ચારે ચાર હાથે એ કોળિયા અંદર પાણીમાં લઈ જઈ અને ડૂબાડી દીધા અને ગંગાજીને પ્રાર્થના કરી ખેડૂતે કે હે માં આ શું કર્યું? ત્યારે ગંગાજી પ્રગટ થયા. ગંગાજી કહે છે જે જેના હોય એને આપી દો. ત્યારે ખેડૂત પૂછે શું? તો કે ભગવાન નારાયણના લક્ષ્મી છે, લક્ષ્મી તમે ભગવાન નારાયણને પાછા આપી દો. ખેડૂત કહે છે હું આપીશ જ નહીં, જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હું લક્ષ્મીજીને ભગવાન નારાયણ આપીશ નહીં. આમ જ્યાં રગજગ ચાલતી હતી એ વખતે લક્ષ્મીજી ખેડૂતને માથા ઉપર હાથ મૂકીને કહે છે દીકરા તું ચિંતા ન કરીશ, તે મારું બહુ ધ્યાન રાખ્યું છે અને તને લક્ષ્મીનો ગુણ છે, તને લક્ષ્મીનો મહિમા છે, માટે હું તારા ઘરમાંથી જઈશ નહીં. કદાચ મારું શરીર જતું રહેશે, કદાચ અમારો દેહ જતો રહેશે, પણ હું આધ્યાત્મિક રીતે હું જીવે કરીને પણ તારી જોડે રહીશ. એક કામ કર, આવતીકાલે 13મો દિવસ છે, આવતીકાલે મારી પૂજા કરજે. એક વખત પૂજા કરીશ ને એટલે આખું વર્ષ હું તારા ઘરે સાક્ષાત દેવી રૂપે પ્રગટ થઈને દિવ્ય રૂપે તને દર્શન આપીશ. અને પછી એ દિવસ એટલે ધનતેરસનો પવિત્ર દિવસ હતો અને એ ખેડૂતે લક્ષ્મીજીની પૂજા કરી, પોતાનું ઘર હતું એ ઘરના આંગણા સાફ કરી દીધા. પોતાના ઘરના એ જમાનામાં તો લીપણવાળી દિવાલો હતી, લીપણવાળું ઘર હતું એટલે સરસ મજાનું ઘર લીપીને તૈયાર કરી દીધું. ઘરના આંગણામાં સરસ મજાના એ દીપ પ્રજ્વલિત કરી દીધા અને સરસ મજાના કોયડા પૂરી દીધા, રંગોળી પૂરી દીધી. અને સાંજનો સમય થયો, સંધ્યા સમય થયો એટલે લક્ષ્મીજીની પૂજા કરી, પોતાની યથાશક્તિ પ્રમાણે પૂજા પાઠ કરી. લક્ષ્મીજીના પગમાં બંને દંપતીએ માથું નમાવી લક્ષ્મીજીને કહે છે હે માં તમે અમારા જીવનમાં સદાય સદાકાળ માટે તમને અમને આશીર્વાદ આપતા રહેજો. લક્ષ્મીજી પણ કહે છે દર વર્ષે આ દિવસે તમે સંધ્યાકાળે મારી પૂજા કરજો, તમારા જીવનમાંથી ક્યારેય લક્ષ્મીનો ઉપદ્રવ નહીં આવે, કહેતા લક્ષ્મી તમારા ઘરમાંથી જશે નહીં. હું ચંચળ છું પણ મારી જે પૂજા કરશે એના માટે હું નથી. અને ત્યારથી લઈ કેટલા બધા વર્ષો થઈ ગયા છતાં પણ આપણે એ લક્ષ્મીજીની પૂજા કરતા આવ્યા છીએ. પણ એ ખેડૂતને એ દંપતીને એવો ભાવ હતો કે લક્ષ્મીજી અમારા જીવનમાંથી જાય નહીં, કારણ કે લક્ષ્મી એક માત્ર પૈસો નથી, એ સમૃદ્ધિની સાથે સાથે સુખ પણ છે, સાથે સાથે શાંતિ પણ છે. જ્યારે આપણી પાસે જે પૈસો છે, સંપત્તિ છે, એ ખાલી સંપત્તિ છે, એનાથી આપણને શાંતિ મળે તો એ પૈસો આપણા માટે સુખકારી કહેવાય. ધનતેરસનો દિવસ છે, ધનતેરસના દિવસે બધાએ લક્ષ્મીજીને પ્રાર્થના કરજો કે સમૃદ્ધિ તો આપણે બધાને, સંપત્તિ તો આપે, સમૃદ્ધિવાન તો કરે, પણ સાથે સાથે સુખ પણ આપે, સાથે સાથે શાંતિ પણ આપે. અને ખાસ એક વાત કે દિવાળીના તહેવારમાં બધાએ મકાનો સાફ કરે, બધા લોકો એ પોતાના ઘર સાફ કરી અને સરસ મજાની લાઇટો બાઇટો લગાડતા હોય, પણ દિવાળીનો તહેવાર એટલે 11મથી લઈ અને દિવાળી સુધી એ 4-5 દિવસ જે છે એ આપણા ઘરના આંગણામાં એક દીવો એ પ્રજ્વલિત કરવો પડે, એ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ છે. પહેલાંના જમાનામાં તો લાઇટો નહોતી એટલે લોકો શું કરતા, પોતાના ઘરના આંગણામાંથી લઈ પોતાના ઘરની જે દિવાલો હોય એ બધી જગ્યાએ સરસ મજાના નાના નાના એક કોળિયાની અંદર સરસ મજાનો દીપ પ્રજ્વલિત કરે. અને એ દીપનો પ્રકાશ, એ પ્રકાશ આપણને એ સૂચવે છે કે તમારા જીવનમાં ક્યારે હું અંધકાર આવવા દઈશ નહીં. એટલે એક દીવો તમારા બધાના ઘરમાં એક પ્રજ્વલિત કરજો, કારણ કે ધનતેરસમાં લક્ષ્મીજી ત્યારે આવશે જ્યારે અગ્નિની સાક્ષી હશે, ત્યારે આપણા ઘરમાં લક્ષ્મીજી આવશે. એટલે ઘરના આંગણામાં પણ એક દીવો પ્રજ્વલિત કરજો. તમારા બધાનું આવનારું વર્ષ એ સુંદર મજાનું નીવડે અને જે જાય છે વર્ષ એ પણ આપણા બધાનું સુંદર મજાનું એ સફળ થયું હશે. તો બસ છેલ્લે બધાને ધનતેરસની હાર્દિક શુભકામના. અસ્તુ. જય સ્વામિનારાયણ.